માંડવીમાં હિન્દુ સ્મશાન ભૂમિ અને નોનવેજ હાટડા વિરુદ્ધ હિન્દુ સમાજો દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ. માંડવીના દરિયા કિનારે હિન્દુ સ્મશાન આજુબાજુ ઉભા થયેલા દબાણો હટાવવા અને માંડવીના જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે વેચાતા માંસ મટનના હાટડા બંધ કરાવવા તંત્રને આવેદન પત્ર અપાયું. માંડવી નગરપાલિકાના પ્રમુખે નોનવેજના હાટડા બંધ કરાવી બાંહેધરી આપી. હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા તેમજ કાર્યકરો સાથે સમસ્ત હિન્દુ સમાજ માંડવી નગરપાલિકા અને માંડવી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. માંડવીના સનાતન હિન્દુ સમાજે માંડવીની જે સ્મશાન ભૂમિ છે દરિયા કિનારે આવેલી એના ઉપર થયેલા દબાણો અને માંડવીમાં અવૈધ રીતે વેચાતા નોનવેજને બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રમાં 30-32 સમાજોએ પોતાના લેટર પેડ ઉપર લખીને એવી માંગ કરી છે કે માંડવીની જે દરિયા કિનારે આવેલી હિન્દુ સ્મશાનની ભૂમિને મુક્ત કરવામાં આવે. માંડવી એ મંદિરોનું નગર છે, અહીંયા સાત્વિક જનતા વસે છે. ત્યારે માંડવીની સડકો ઉપર બોમ્બે બિરયાની, દિલ્હી બિરયાની અને ઈરાની હોટલ જેવા જે બોર્ડ મસ્કા ઓક્ટ્રોયથી કરી અને સોનાવાડા નાકા સુધી તમને જોવા મળશે. માંડવીમાં આપણે પ્રવેશીએ એટલે આવા બોર્ડ જ્યારે પર્યટકો જોવે છે ત્યારે એમ લાગે છે હિન્દુ સમાજનો અનેક સમયથી આ માંગ છે. આ માંગ ઉપર માંડવી મામલતદારશ્રીએ પણ ચીફ ઓફિસર નગરપાલિકાને નોટિસ કરેલી કે ભાઈ તમે બંધ કરો, અને જો તમે બંધ નથી કરતા તો શાના માટે તમે બંધ નથી કરતા, એના માટે આ નોટિસ પણ કરેલી. પણ છતાંય ક્યાંક ગાડી ચામડીના અધિકારીઓ એને જે નડતું હોય હિન્દુ સમાજની કાં તો અવાજ એના સુધી પહોંચતી નથી અથવા અવાજ પહોંચ્યા પછી એ અવાજને એ અનસુની કરે છે. એના માટે આજે અમે નગરપાલિકા એકત્રિત થયા અને આવેદનપત્ર આપ્યું અને એમાં અમે ચોખ્ખું કીધેલું છે કે જો 10 દિવસમાં માંડવીમાંથી નોનવેજ નહીં હતી તો આ વિષયના સંદર્ભે માંડવીનો હિન્દુ સમાજ સદંતર પોતાના ધંધા રોજગારો બંધ રાખશે. કારણ કે જો રાષ્ટ્રવાદી સરકાર હોય કેન્દ્રમાં, સ્ટેટમાં અને નગરપાલિકા પણ રાષ્ટ્રવાદી લોકો દ્વારા ચાલતી હોય ત્યારે હિન્દુઓનો આ પ્રશ્ન જો એમની પાસેથી ન ઉકેલાતો હોય તો એ ખરેખર શરમજનક છે. અને બીજો પ્રશ્ન જે સમસાનો છે માંડવી દરિયા કિનારે આવેલો કે ત્યાં અત્યારે એક ટેન્ટ સિટી આવી છે, અધૂરામાં પૂરું. પહેલાં પણ આ સમસાન દબાણોથી ઘેરાયેલું હતું, અધૂરામાં પૂરું આગળ જ ટેન્ટ સિટી મૂકી છે ત્યારે પર્યટન ઉદ્યોગ આવકાર્ય છે. પણ પર્યટન ઉદ્યોગની આડમાં હિન્દુ સ્મશાનની ભૂમિ ઉપર જે રીતે માંડવીમાં કબજો થઈ રહ્યો છે આ સંદર્ભે પણ અમે આજે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીને પણ અને માંડવી નગરપાલિકાને પણ. કારણ કે જ્યારે કોઈ હિન્દુ સ્વજન એક્સપાયર થાય છે, એનું મૃત્યુ થાય છે, ત્યારે રવિવાર જેવા દિવસે કે તહેવારોના દિવસે બીચ ઉપર એવો માહોલ હોય છે, એટલા બધા પર્યટકો હોય છે કે સ્મશાન ગૃહ સુધી મૃત વ્યક્તિને પહોંચાડવું એ જ મોટો વિષય બની જાય છે. 2-2 કલાક સુધી લાશ સાથે એના સ્વજનો ઊભા હોય છે પણ એને જગ્યા નથી મળતી. ત્યારે આવા પ્રશ્નને લઈને કે ભાઈ જે સ્મશાન ભૂમિ છે એને દબાણથી મુક્ત કરવામાં આવે, એના માટે અલગ રસ્તો ઊભો કરવામાં આવે, અને જે બાળ સ્મશાન છે એ બાળ સ્મશાનને પણ ફેન્સિંગ કરી અને હિન્દુ સ્મશાનને લીગલી કાયદેસર સરકારી ચોપડે ચડાવવામાં આવે. આવી માંગો સાથે આજનું આવેદનપત્ર હતું. એમાં નગરપાલિકાએ સ્મશાન ભૂમિને 1 મહિનામાં મુક્ત કરવાની મોહતલ આપી છે અને જે નોનવેજનો પ્રશ્ન છે એને 10 દિવસમાં એ લોકો એ પ્રશ્નને પૂરો કરી નાખશે એવો અમને એમણે જાહેર સમાજ સમક્ષ બાંહેધરી આપી છે. તો અમે પણ જોશું કે કઈ રીતે આ કાર્ય નગરપાલિકા કરે છે અને હિન્દુ સમાજને કઈ રીતે જે એની માંગ છે એને પૂરી કરે છે. આ જ વિષય સાથે આજના બંને આવેદનપત્ર માંડવી મામલતદારશ્રીને અને માંડવી નગરપાલિકાને હતા. સનાતન હિન્દુ સમાજ દ્વારા મામલતદાર કચેરી અને નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જે આપણે હિન્દુ સ્મશાન ભૂમિ છે એ દબાણ મુક્ત થાય અને જે નોનવેજના હાથલાઓ ચારે બાજુ છે એ ઇલીગલી છે અને એને હટાવવામાં આવે એ સંદર્ભે સમસ્ત સનાતન હિન્દુ સમાજે આવેદનપત્ર આપેલા છે. અને જે સ્મશાનની વાત કરીએ તો એ પ્રશ્ન આજે ઘણા વર્ષોથી હરેક હિન્દુ સંગઠનોએ અને હરેક હિન્દુ સમાજના પ્રમુખોએ વારંવાર રજૂઆત નગરપાલિકામાં કરેલી છે કે સ્મશાન મુક્ત થાય દબાણ મુક્ત. અને જે હિન્દુ સમાજ છે એને દરિયા કિનારા ઉપર આજે
એટલા માટે એ લોકોને જેને કહીએ આપણે કે અગ્નિદાન દે છે કે આપમેળે એની અસ્થિઓનું વિસર્જન દરિયામાં થઈ જાય. એટલે હિન્દુ સમાજનો આગ્રહ એ જ હોય છે કે દરિયા કિનારા ઉપર અગ્નિદાન દેવામાં આવે, અને એના માટે કરીને કિનારા સુધીનો જે દરિયાનો ભાગ છે એ ફેન્સિંગથી કોર્ડન કરવામાં આવે એવી નગરપાલિકાને અમે રજૂઆત કરેલી છે, સમસ્ત સનાતન હિન્દુ સમાજે અને મામલતદારશ્રીને પણ રજૂઆત કરેલી છે. ઘણા સમયથી હિન્દુ સ્મશાન ભૂમિનો કબજો ટુરિઝમ દ્વારા લેવામાં આવી રહ્યો છે, તો એ મુક્ત થાય એવી આજના દિવસે માંગ છે. આ જૂની માંગણી છે પણ આજે દોહરાવી છે. અને એ જ રીતે નોનવેજના જે પણ હાટલા અહીંયા ધમધમી રહ્યા છે કોઈ પણ જાતની પરમિશન વગર, તો એ પણ બંધ થાય એવી આ બંને માંગણીઓ સાથે આજે ફરીથી હિન્દુ સમાજ આ સરકાર સમક્ષ આવ્યો છે. અને સરકારશ્રીએ બાંયધરી પણ આપી છે, નગરપાલિકાએ આપી છે અને મામલતદારશ્રીએ પણ બાંયધરી આપી છે. હવે જો બાંયધરી પ્રમાણે એ વચન એમનું પૂરું નહીં કરે તો પછી જલદ કાર્યક્રમો હિન્દુ સમાજ આપશે એવી હિન્દુ સમાજની તૈયારી છે. અત્યારે 30-32 સમાજો એક સાથે છે અને આ બંને પ્રશ્નો આખા સનાતન ધર્મને સ્પર્શતા પ્રશ્નો છે. જેમ ટુરિઝમ માટે નગરપાલિકાએ એક ઠરાવ કરેલો છે આશાપુરા ફન એન્ડ પાર્ક, એને ત્યાં જમીન આપવામાં આવી છે. ઘણા સમયથી બધાને ખબર છે એનું ભાડું પણ નગરપાલિકા વસૂલે છે. તો આ જમીન જે છે એ હિન્દુ સ્મશાન ભૂમિ તરીકે જાહેર કરે, એનો ઠરાવ કરે, ઠરાવ કલેક્ટરને મોકલી ત્યાંથી મંજૂર કરાવે અને જે તે ડિપાર્ટમેન્ટને આ ઠરાવ મોકલી અને હિન્દુ સ્મશાન ભૂમિ તરીકે એને જાહેર કરવામાં આવે એવી પણ અમારી માંગ છે, જેથી કરીને આ પ્રશ્ન કાયમનો ટળી જાય. અને અત્યારે જ્યાં પણ ટેન્ટ સિટી ઊભો છે એ આખી આખી જગ્યા છે, ખુર્દા સુધીની જગ્યા હિન્દુ સ્મશાન ભૂમિ તરીકે જાહેર કરવામાં આવે તો અત્યારે જે રીતે આપણી વસ્તીનો વધારો થઈ રહ્યો છે તો ભવિષ્યમાં આ જમીન પણ આપણને ટૂંકી પડે, એટલા માટે અત્યારથી આપણે એવી રીતની માગણી કરી છે કે આખે આખી જે પટ્ટો છે એ હિન્દુ સ્મશાન ભૂમિ તરીકે જાહેર કરવામાં આવે, ત્યાં બોર્ડ બાંધી દેવામાં આવે અને ત્યાં એક દિવાલ બનાવી દેવામાં આવે, જેથી કરીને દિવાલથી પહેલી બાજુ કોઈ હિન્દુ સ્મશાન ભૂમિ તરફ કોઈ જઈ જ ન શકે, પગે પણ ન જઈ શકે, કોઈ વાહન વ્યવહાર ન જઈ શકે અને જે ઘોડાવાળાને એ લોકો છે એ પણ ત્યાં જઈ શકે નહીં. આવી વ્યવસ્થા કરવા માટે અમે આજે સમગ્ર હિન્દુ સમાજે આ બંને લોકો પાસે, મામલતદારશ્રી અને નગરપાલિકા બંને પાસે માંગણી કરી છે. બંને જણાએ હકારાત્મક જવાબ આપ્યો છે અને વચન પણ આપ્યું છે કે અમે આટલા આટલા સમયમાં આ પૂરી કરશું એવી આજના દિવસે વાત થઈ.